अभी संवत 2492 प्रथम श्रावण वदेकम मंगलवार तारीख 2/8/66 नदी रे पूज्य श्री कांची स्वामी नु श्री समय शास्त्र नी गाथा एक ऊपर स्वर्ण परिमा प्रवचन स्वर्ण प्रवचन नंबर 5 नमो नोए सौरियंतानम नमो नोए सौरियंतानम नमो नोए सौरायरियान नमो नोए सौजयानम नमो नुवि सौ त्रिकालवर्ती श्रावणम ओंकार मिंदु संयुक्त नित्यं जयन्ति योगिन कामदम औषधम से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम भूतमोहि मंगलम कुंकुंडारी उजेन्द्र मंगल नमः सुमरिस्ताराय स्वानु भूत्या जहाते सोहाय भवाय त्रिकाल निरुद्ध निराधार એમાં જીવ જીવ અધિકાર જીવ અધિકાર ઉપાડતા કુંકુંડા 4 પહેલી ગાથામાં મંગળી પૂર્વક પ્રતિજ્ઞા કરે છે. ગાથા સૂત્ર નો ઉપકાર કરતા મૂળ ગાથા સૂત્રકાર શ્રી કુંકુંડાચાર ગ્રંથ ની શરૂઆત આદિમાં મંગળ પૂર્વક પ્રતિજ્ઞા કરે છે. મંગળી કરીને હું સમયસાર કહીશ એમ પ્રતિજ્ઞા કરે છે. વંદી તું સૌ સિદ્ધિ ધ્રુવમ અચલમ અનુપમ ગયું પતિ પૂછામિ સમય પાવણમ ઈણમ સુઈ કેવલી વણ્યમ ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સીધને વંદિક સુત કેવળી કથિત આ સમય પ્રાવૃત હો. જયારે ગાથાના પરમાણુ રૂપે પુનર્ભવનો એનો કાળ હતો ત્યારે એ શબ્દની ધ્વનિ અંદર વિકલ્પ આવ્યો પોતાને કારણે. એ વખતે આ ગાથા ધ્વનિમાં ઉઠી છે અંદર કુંકુંદાચાર ને વંદી તું સૌ સિદ્ધે ધ્રુવમ અચલંગમ ગયું પતે ઓછામિ સમય પાવણમ ઈણમો સૂય કેવળી ભણ્યમ. આચાર કહે છે, પેલો અનુયાર થોડો લઈને શરૂઆત છે ને. આચાર્ય વ્યક્તિ છે એક આત્મા છે એમ ત્યાં સિદ્ધ કરે છે. કથન કરનાર અદર થી મફતલાલ નથી એમ કે છે. હું પ્રવચન સાર માં આવ્યું ને ભાઈ, હું વંદન કરનાર જ્ઞાન દર્શન સ્વરૂપે સ્વસંવેદન વાળો આત્મા એ તીર્થંકરોને વંદન કરે છે. સમજાણું કઈ હે? હા, એટલે આ સ્વસંવેદન કહ્યું ને, સ્વસંવેદન પ્રત્યક્ષ. હા, હું સ્વસંવેદન પ્રત્યક્ષ આત્મા જ્ઞાન દર્શન સંપત્તિ હું એ અનંત તીર્થંકરોને ભૂત વર્તમાન ભાવિ મહાવી બધાને સામાનને અને પ્રત્યેક પ્રત્યેક એક એક વ્યક્તિને લક્ષમાં લઈ સામાન વિશેષ બે પ્રકારે વંદન કરે છે. એમ અહીં કે છે કે હું ધ્રુવ સિદ્ધ ગતિ કેવી છે કે ધ્રુવ જો ન્યાથી પહેલો શબ્દ ઉપયોગ છે આમાં અર્થ અનુયાસમાં પાઠમાં વંદિત સુધી ઉપયોગ છે. વંદિતુમાંથી એ કહ્યું છે અમરચંદ્રાચાર્ય કે અમે સિદ્ધને અમારા આત્મામાં થાપીએ છીએ એ જ વંદન છે. વંદિતુમાંથી કહ્યું છે અમારા આત્મામાં એની પર્યાયમાં અલ્પજ્ઞતા અને રાગ હોવા છતાં અમે આત્મામાં સિદ્ધ ભગવાનને થાપીએ છીએ. અને શ્રોતાઓ વંદિતું કહેતા એ શ્રોતા તમે પણ તમારા જ્ઞાનની દશામાં સિદ્ધને અમે થાપીએ છીએ.
જીવન થી તો માજી નીકળી છે. એનો અર્થ કે આ સીધ પરમાત્મા જે છે એનો અમે અંતરમાં આદર કરીએ છીએ. અને શ્રોતાઓને કહે છે, શ્રોતાઓ તમારા જ્ઞાનમાં પણ હું સ્થાપન કરું છું એમ કે ભાઈ. જેને સીધ ભગવાન અંતરમાં થપાણા પરમેશ્વર પર્યાયમાં પધાર્યા, અમે પરમેશ્વરને આદર કર્યો છે એટલે અમે આત્માની દિશામાં એને થાયતા છે, એનો અમને આદર છે. અમને નિમિત્તનો, વિકલ્પનો, અલ્પજ્ઞતાનો આદર નથી એમ કહે છે. સમજાણું કાય? આ તો મહા સિદ્ધાંત છે. અમે અને શ્રોતાઓને કહે છે કે સાચી છે, બે બોલ વિંદુમાંથી જાડ્યા છે. મારા આત્મામાં અને તમારા આત્મામાં હું સિદ્ધ ભગવાનને થાપું છું. એ સિદ્ધ ભગવાન કેવા છે કે ધ્રુવ છે, એનો અર્થ આવશે ટીકા. અચળ છે, અસ્થિ કરી છે પછી નાસ્તિ કરી છે, વિશ્રાંતિ છે ચાર ગતિના ભાવની, અનુપમ છે એને કોઈ ઉપમા નથી. જાણું, ધ્રુવ સામે અધ્રુવ નથી હજી, અચળ સામે હવે એને નાશ થવું નથી. અનુપમ ઉપમા વાળા પદાર્થો કરતા આ અનુપમ શ્રી ભગવાન છે. ટીકા બધું વિશે એ ત્રણ વિશેષણોથી સહિત ગતિને એમાંથી ત્રિવર્ગ કાઢશે. ધર્મ અર્થ ને કામ એ ત્રિવર્ગ છે, એનાથી ગતિ થી અપવર્ગ છે એમ કાઢશે. શબ્દોમાંથી કાઢ્યું છે, સમજાય છે કાંઈ? એવા પ્રાપ્ત થયેલ એવા સર્વસિદ્ધોને પાછું એક સિદ્ધ નથી, અનંત સિદ્ધ. ઓહો, જ્યારથી વંદન કરે છે ત્યાં સુધીના જેટલા સિદ્ધ થયા, પછી પણ 5-25 વર્ષે જયારે શ્રોતા સાંભળે છે અને કહેવા માંગે ત્યાં પણ જેટલા સિદ્ધ છે એ સર્વસિદ્ધોને નમસ્કાર કરીને, નમસ્કારના અર્થ બે કાઢશે, ભાવને દ્રઢ. ઓહો, શુદ્ધ કેવળીઓ કહેલા એમાંથી બે કાઢશે, શુદ્ધ કેવળીઓમાંથી બે કાઢશે, એક સર્વજ્ઞ અને સર્વજ્ઞ અને કેવું શુદ્ધ કેવળી, અને એમાં ત્રીજો કાઢશે શુદ્ધ આયમ કાઢશે. એ શુદ્ધ એટલે પ્રવાહી આયમ કેવળીમાંથી બે કાઢશે. આ સમયસાર નામના પ્રાભર્તને કહીશ માંથી બે કાઢશે, ભાવ વચન અને દ્રવ્ય વચન. પાઠમાંથી જ કાઢ્યું છે આચાર્ય, મૂળ પાઠમાં જે ધ્વનિ છે ને એની ટીકા તો એની જ હોય ને, હોય એમાંથી. ભેંસના આવમાં અદભુત હોય એને બહુ કે ભાઈ અંગૂઠો મારીને કાઢે, આવ સમજશે. અંતર મેં દૂધ હોતા ને અંદર મેં એ ના કાઢતા ને, એ પણ દુવાની એક કળા છે. દુવાન આમ ન ખેંચે, એ આ અંગૂઠો અહીં રાખે અને આંચળ રાખે વચમાં, એટલે આ ભાગે ને દબાય આમ નહીં હોય. એમાં ટીકા સમજાય છે. અમરચંદ્ર આચાર્ય પોતાના જ્ઞાન ને વીર્યના જોરના બળથી એમાં શું કેવું છે એવી ટીકા કરી છે, તો અલૌકિક ટીકા. આ ટીકા ભરત ક્ષેત્રમાં અત્યારે ક્યાંય છે નહીં. સમજાણું કાંઈ? એટલા આપણે શબ્દ કર્યો, હવે એનો ટીકા લીધી. અહી સંસ્કૃત ટીકામાં અથ શબ્દ પીડ્યો છે, અથ. અથ એ મંગળિકપણાને સૂચવે છે, સાધકપણું નવું શરૂ થાય છે એમ સૂચવે છે. અથ એ શબ્દ મંગળના અર્થે સૂચવે છે, સમજાણું કાય? એનો અર્થ ધ્વનિ એવો છે અંદરમાં કે વસ્તુ સ્વરૂપનો શુદ્ધ સાધન શરૂ થાય છે, સાધકપણું એ ત્યાંથી એની મંગળ દશા શરૂ થાય છે.
अथवा आ टीकाकार साधक जीव छे मंगलिक प्रणयनी दशा में प्रगटेलो छे ई नवु छे बराबर अनादिनो नतो समझाणु काय एथी टीकाकार भगवान अमृतचंद्राचार्य अत शब्द कयो छे कि मंगलना अर्थे मंगलिक छे ए सुखनी प्राप्ति अने दुखनो नाश बे थाय छे मंगलमां मंग एटले पवित्रता ने ल एटले प्राप्ति अथवा मम एटले पाप ने दल एटले गाळसी नासी दरेकमां बेबी उठे छे एमां मंगलमां अशुद्धतानो नाश अने शुद्धतानी प्राप्ति एम ए पोतानी भावमां सूचवे छे अमारो भाव શુદ્ધની પર્યાયની પ્રાપ્તિ મંગળિક છે અશુદ્ધતાનો નાશ એ પણ મંગળિક છે સમજાણું કાય ગ્રંથની આદિમાં ભલે પેલા પ્રથમ શબ્દનો નાખ્યો સમજાને પ્રથમનો અર્થ કર્યો છે ને આદિ એટલે ઓલામ પ્રથમ એટલે એમ કર્યું છે હિન્દીમાં પ્રથમ આવી ગયો ગ્રંથની આદિમાં સર્વ સિદ્ધોને આ શબ્દ પીડ્યા છે સર્વ સિદ્ધ परमात्म दशा प्राप्त अनंत छे कोई के एक छे परमात्मा थाय पछी चूला जुदा छे ना चौका जुदा संसार मां चौका जुदा होय जीव जुदा सत्ता पण मुक्त थया पछी वळी जुदा ज्योत में ज्योत मिलाई एम नथी समझाणो घणा एम कहे मत्स्य ने मोटो मत्स्य पूर्ण सिद्ध थया पछी शू अमारा पानाचंद बापे पूछू छू બરવાળામાં ત્રાસી ની સાત ત્રાસી ક્યાં સીદ પર મોક્ષ થાય એમાં વળી જુદી સત્તા શું રે એ બહુ વેદાંત પણ ચડી ગયેલા બહુ ચડી ગયા એનો બાપ પાંચ પાંચ કલાક છ છ કલાક જાણ મારે ત્રણ થી તૈયાર હોય આમ આઠ કાઠ કલાક ખોટું વસ્તુ ની કઈ ખબર મળે કેમ સાચવા છે કે નહીં એ વેદાંત ના બાપે ચડી ગયેલા મસ્ત માણસ મસ્ત મસ્ત એના બાપ દરકાર ની છોકરાઓને કેમ થાય દરકાર નહીં બસ મસ્ત પણ મૂળ તત્વ ની મળેલ નહીં અમારો પ્રેમ બહુ ઘણો પણ અહીં રહે નહીં બહુ ઈ કુસ્તા સાથે પણ જુદા ચૂલા છું ભાઈ સીધ થાય ત્યાં ચૂલા સમજે ને જુદી સત્તા ઈ વળી ઈ તો વળી આ સાધાર ઈ તો વળી આ ભાઈ પૂછતા થાય કેવળી સીધ થાય તોય હજી પર્યાય લાગુ પડી ગઈ હજી પર્યાય છોડી નહીં અને એમ પ્રશ્ન કરતા હતા એ એક મોટા અહીંયા હતા વળી દાઢી વાળા બહુ ભાષણ આપે નામ નથી સમજાણો એ કે વળી સીધ નહીં હજી પર્યાય છોડી નહીં સીધ નહીં તે કોઈ પર્યાય જાણે કોઈ લપાય છે ભાષણ દેવો હજારો માણસ નો ભાષણ દેવા ઘણા લાખો પતિ માણસ નામ ત્યાગી બાવા જેવા લાગે એ પૂછત જૈન દિગંબર સમજાણું કાય અહીં કહે છે સર્વ સિદ્ધો એક એક સિદ્ધ અનાદિના અનંત સિદ્ધો છે સત્તા શુદ્ધ અનંત છે નિર્મળ થયેલી દરેક સત્તા પોતાના દરેક ક્ષેત્ર કાળભાવથી ભિન્ન રાખે છે સિદ્ધ થયા એટલે એક થાય છે એમ છે નહીં એમ કરીને સર્વ સિદ્ધો કરીને જે અનંત સિદ્ધ પણ પ્રથક છે એ સિદ્ધ કર્યું છે એ કોઈ કહેતા ખોટું છે હવે ઓછાની માંથી કાઢ્યું આ ભાવ દ્રવ્ય સ્તુતિ થી જો એ ઓછા મહિના બે કાઢ્યા ભાવ અંદર સૂક્ષ્મ નો ભાવ શરૂ થયો છે અને દ્રવ્ય ભાવ નમસ્કાર શરૂ થયો છે અંદર સ્તુતિ રાગ રહિત આરાધ્ય આરાધક થી હું જ છું નિશ્ચય થી એવી નિર્વિકલ્પ નમસ્કાર દિશા અંદર પ્રગતિ છે એને ભાવ સ્તુતિ કહે છે અને દ્રવ્ય વાણી નીકળી કે અસદ ભૂત વ્યવહાર નહીં એમાં વાણી નીકળી એવા ભાવ દ્રવ્ય સ્તુતિ થી બે શબ્દ કહેજા પછી વંદિતુ માંથી આ કહેજો આ ઓછા માંથી કહેજો હવે પોતાના આત્મામાં પરના આત્મામાં થાપી નહીં એ વંદિતુ માંથી કહેજો છે આદર કરીએ છીએ વંદન કહીએ વંદન એટલે કે આમ હા હા અમારી પર્યાય અલ્પ છે એમાં જરી રાગ છે આગળ કે છે મોહ નાશમાં ઠીક છે ને ભાઈ બબ્બે બોલ છે બબ્બે બોલો સામે સામા મારા ને પરના મોહના નાશ માટે
એ પણ અનાદિ શબ્દ વાપરશે, કારણ ભલે રાગ છે અસ્થિરતા મુનિને એ અનાદિની છે, એ નવી નથી. એટલે શબ્દ ભલે મોહ પેલો છે પણ મુનિને મોહ નથી, પણ ઓલો અસ્થિરતાનો મોહ છે એને ધ્વનિ કરીને છે ને અનાદિ મોહ પ્રાણાય, એ શબ્દ છે અનાદિના મોહનો નાશ માટે. મારે પણ હજી અસાવધાનીનો થોડો ભાવ છે એના નાશ માટે, અને સ્વતાઓના અનાદિનો મિથ્યાત ને અજ્ઞાનના નાશને માટે. સમજાણું કઈ આત્મામાં અને પોતાના આત્મામાં થાપી નહીં, દેખો પરના આત્મામાં થાપી નો અમે સીધ સમાન પર્યાયમાં સીધને થાપીએ છીએ. આવી જેને અંતરમાં લક્ષ દશા થઈ તેને અલ્પજ્ઞ અને રાગનો આદર રહેતો નથી, એને સ્વભાવનો આદર રહે છે. શ્રોતાને પણ કહે છે શ્રોતાઓ અમારા શ્રોતા આવા હોય છે કે જેની પર્યાયમાં સીધને સમાડે શકે છે, સમાડતા એનું લક્ષ શુદ્ધ ઉપર હોય છે, અલ્પજ્ઞ અને રાગનો એને આદર. એને અમે સમયસર કહેતા કહેતા એની એકાગ્રતા થશે ને એનું મોહણાય જશે ને પરમાત્મ પદને પામશે એમ કે છે. બરાબર થશે એક જ વાત, અહીં ન થઈ પ્રશ્ન છે, સમજાણું કઈ. બરાબર ઓ શ્રીકુમારજી, આ પેલા ગાથામાં આવી ગયા વળી તમે, શરૂઆતની ગાથા બે આ થયો, હું આમ ચાર રીતે વંચાય છે, ચાર દિવસ વંચા પણ શરૂ તો અગિયાર થી કર્યું છે, ત્યાં મેં પગી ગયા બે. બરાબર હા 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 પ્રભુ કે છે એ પણ સામાના શ્રોતાની કેટલી યોગતા કે તમે એને પાદરા સીધ પણ થાપો છો. હા ભલે ને પ્રભુ, અમારા શ્રોતાઓ તો એવા છે કે છેલ્લે કે છે પાંચમી માં એ તમ વ્યતમ દાહે આપણો સ્વયં જદી દાહે પ્રમાણ, ગાથાનું પ્રમાણ કરજે એવા ત્યાં લીધા થાય. બરાબર આ તો અલૌકિક શાસ્ત્ર છે, સમજાણું. મહેમા કુંકુંદા ચાર સાક્ષાત ભગવાનને મળેલા ભરત ક્ષેત્રના માનવી મારુદેવ ક્ષેત્રની જાત્રા, સમજાણું કઈ. સદી એવો બધા આરત શરીર નહીં, ચૌદ પૂરો કે આરત શરીર નું એવી લબ્ધિ જ સાક્ષાત ભગવાન સમવસરણમાં પરમાત્મા વર્તમાન બિરાજમાન છે. તે કાળે બિરાજમાન હતા ત્યાં ભગવાન પાસે ગયા હતા, આઠ દિન રહ્યા હતા. અહો મારા આત્મામાં સીધ પદને થાપું છું, મહામંગળી કર્યું, સમજાણું કઈ. પ્રવચન સાર માં આવે છે ને ભાઈ ને પેલા મોલ સંયમવર મંડિત નથી આપતા, સંયમવર ત્રીજી વાત, અમે સંયમવર અમારી દીક્ષા સંયમવર મોક્ષ લક્ષ્મી ઉપાધિ કરીને સંયમવર અમે માંડ્યો છે મારી દીક્ષામાં, એમ લખે પ્રવચન સાર. એ સિદ્ધો એ પરમાત્માઓ અમારા સંયમવર મંડપમાં ભરાય, લગ્ન કરવા જાય છે ને, લગ્ન કઈ કે હારા મોટા માણસ ને હારી લઈ જાય, કદાચ તો ખૂટે છોડીનો બાપ 5-2 હજાર માગે, મોટા માણસ ને દેવા પડે. ઓલો નો 8 વાગે કન્યા કેમ ના આવી એનો હોય છે ને, શું કહેવા ચાલ મેવા ટાઈમ હોય એનો, કેમ ના આવી, કઈ ગડબડ થઈ 5 મિનિટ ત્યાં એને શંકા પડે છે ત્યાં કેમ છે, ત્યાં ખાનગી કોઈ કે કન્યાના બાપ ને 2 હજાર જોવે છે. અરે હા શું અંદર જાય, શું છે, હાર કાઢી ના આપે, હું હરે કન્યા એની ફરે નહી. મોટા ને લઈ જતા ભાઈ પેલા, હું મોટા ને લઈ જતા, આ બધી પહેલી રીત હતી મોટા છે પેલું ઘણો એવું થતું હોય ખરું, અંદર વેલા તૂટે મારા કન્યાના ટાણે, હો ટાણે ક્યાં જશે કે છે અને તેનું નાશ જશે એમ કે છે કે હે નાથ અમારી સંયમવર દીક્ષા અમારા મોક્ષ ના સાધન માં આપને સીધ ને હારી રાખ્યા છો, એ હારી રાખ્યા અમારો મોક્ષ પ્રભુ ન ફરે એમ કે છે.
હાથ સીજ ને અહી પણ ઉપર છે ને ઉપર છે તે અહી થાપી છે અને અહી થાપી ને આવવાના છે સમજાણો કઈ જો તો ત્યાં ધની એનો જંગલ માં બેઠા છે જયારે આ ધ્વનિ ઉઠ્યો છે પંડિતો કેતા કે અહી પૌન રીલ માં આ સમય સારા બી લખાયેલા છે પૌન રીલ છે મદ્રાસ સિંહભાઈ આપણે ગયા હતા ને બે વાર ત્યાં આગળ થી ભગવાન પાસે ગયા આઠ દિન હારીને પછી ત્યાં લાખો ઝાડ છો તાર અત્યારે તાળી અત્યારે હો એ વખતે તાળ બહુ હતો જોડે છે ધવળ ગીરી છે ધવળ ગીરી ત્યાંથી દેખાય કર ત્યાં ધવળ માધવ લખાયેલા જોડે છે વ્યવહાર ના જ્ઞાન નીચે ના ત્યાં જોડે વાત કરી છે તે બી ત્યાં હતા તમે બીજી વાર નતા આ બીજી વાર ત્યાં શંકર ના દેવો થઈ ગયા છે જૈન નું મૂળ ધવો ધવળગીરી ત્યાં ધવળ ગ્રંથ ત્યાં લખાયેલા અત્યારે શંકર મંદિર છે આ ખાલી છે અહીં કહે છે કે ત્યાં આમ ધ્વનિ ઉઠ્યો છે અંદર માં રંદી તું અનંત સિદ્ધ ને મારા અંતર માં થાપી તમારા આત્માને થાપીને અમે ભાવદ્ર સ્તુતિ થી અંતર આનંદ ના નમસ્કાર દ્વારા અંતર નમીને અને વિકલ્પ વાણીને વિકલ્પ નું ભેગું લઈને અસદ વ્યવહાર નહીં એનાથી અમે નમસ્કાર કરીએ સ્તુતિ કરીએ સ્તુતિ આ સમય પણ નામના પ્રાવર્તનું ભાવ વચન એટલે સૂક્ષ્મ દ્રવ્ય વચન એટલે વાણી એનાથી પરિભાષણ શરૂ કરીએ છીએ આ પરિભાષણમાંથી અર્થકારકાર શિવાય જયચંદ્ર પંડિત પાઠમાં છે ને પરિભાષણ ઉપક્રમ્યથી પરિભાષણનો અર્થ કરશે એવા સૂત્રના ઘણા છે પાઠ નામ એમાં પરિભાષણ યથાસ્થાનમાં જે ભાવ જોઈએ ત્યાં તેને ગોઠવવા એ પરિભાષા સૂત્ર કહેવાય એવું અમે પરિભાષણ શરૂ કરીએ છીએ એમ શ્રી કુંકુંદાચાર કહે છે સમજાણું કઈ ભાવદ્ર સ્તુતિ થી એક બે આવ્યા પોતાના આત્મા પરમાત્મા થાપીને બે આવ્યા અને ભાવ વચન દ્રવ્ય વચન થી ત્રણ આવ્યા ડબલ ડબલ ભાવ પછી આમ તો ધ્રુવ ને એમાં ડબલ ભાવ છે એ જુદી વાત છે અને એક આવશે ત્રિવર્ગ અને અપવર્ગ એક આવશે મારા અને તમારા મોના પ્રાણાય પાંચ ડબલ ભાવ કર્યા છે અંદર બરાબર સમજાણું કઈ એમ શ્રી કુંકુંદાચાર કહે છે એ સિદ્ધ ભગવંતો સીધપણાને લીધે સાધજી આત્મા તેના પ્રતિસંધ સ્થાને છે જેવો અમે બે ઉપાડ્યા સીધ ભગવાન કેવા છે અમને આદર્શ છે પરઘો 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 સમજે પ્રતિછંદ વાયુ કે મોટા મકાન બોલે તું સીધ આમો અવાજ આવે તું સીધ એ પરઘો કહેવાય છે પરઘો પ્રતિઘા પ્રતિઘા અવાજ આવે તું સીધ આમો અવાજ આવે તું સીધ પ્રતિછંદ આદર્શ ભાઈ બોલે આદર્શ શબ્દ મૂક્યો છે હિન્દીમાં આ પ્રતિછંદ શબ્દ છે ને એનો અર્થ ત્યાં પ્રતિછંદના સ્થાને છે એટલે આદર્શ છે એમ લખ્યું કરી હિન્દીમાં આદર્શ છે ને એ આદર્શ છે ને પ્રતિધ્વનિ એ ભગવાન તમે પૂર્ણાનંદ છો આમો અવાજ હે ભગવાન તમે પૂર્ણાનંદ છો સિદ્ધ ભગવાન સાધજી આત્મા તેના પ્રતિછંદ પરગાને સ્થાને છે જેમના સ્વરૂપનું જેમના સ્વરૂપનું સિદ્ધનું જે સિદ્ધમાં નથી તે મારામાં નથી જે સિદ્ધમાં છે તેટલું મારામાં સમજાણું કઈ આદર્શ તરીકે છે સિદ્ધ ભગવંતો સિદ્ધપણાને લીધે સાધજી આત્મા તેના સ્થાને છે પ્રતિપર્ગા જેમના સ્વરૂપનું સંસારી ભય જીવો સંસારી ભય જીવો સંસારી ભય જીવો સમજાણું કઈ
પ્રતિ સંસ્થાની ભાવ બસ એનો એનો થઈ ગયો ભાઈ ગયો દેવ ધ્યાન કરે છે ને બીજો કોણ કરે એમ કે છે ભાઈ ને હોય નહી એનો ધ્વનિ આય જિલાય છે ભાઈ માં એમ કે છે અભાવી ને હોય નહી સમજાણું તે સમાન પોતાના સ્વરૂપ ને ધ્યાવીને જો ધ્યાન કરી તે સમાન બે એના સમાન હું છું એના સમાન હું છું એથી કઈ દ્રષ્ટિનું જોર કે પણ અહીંયા રાગ છે ને અલ્પજ્ઞતા છે ને નહીં એ નહીં સીધ સમાન હું છું સમજાણું કાંઈ એમ સાધક જીવ શ્રોતાને પોતે સાધક છે શ્રોતાઓ આ પ્રમાણે તમે નિર્ણય કરો સીધ સમાન પોતાના સ્વરૂપને ધ્યાનીને તેમના જેવા થઈ જાય છે કોલ કરાર થઈ જાય છે એમ ન થાય એ કે અમારા ચોપડામાં નથી સમજાણું કાંઈ તેમના જેવા થઈ જાય છે કીધું ને સ્થાની પ્રતિષ્ઠાન નો અર્થ હું થયો આ ભગવાન છે આ ભગવાન થઈ જાય છે એ વાત સમજાણું કાંઈ શિર ભગવાન પૂરમ કેવું જ્ઞાન અનંત ચતુષ્ટ પ્રાપ્ત અને એમાં અલ્પજ્ઞતા નથી રાગાદી નથી કેવો જ હું છું એવો હું છું એમ ધર્માત્મા પોતાના આત્માને સિદ્ધ સમાન ધ્યાન કરી એકાગ્ર થઈ અને તે સિદ્ધ સમાન ધ્યાન કરી સિદ્ધ થઈ જાય છે પોતે પણ સિદ્ધ સમજાણું કાંઈ હા 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 મંગળી તે પણ મંગળી છે ને ગાથા એમાં કુંકુમ રાજા અને ચારેય ગતિઓથી વિલક્ષણ ગતિ શબ્દ છે ને પંચમ ગતિ મોક્ષ ને સામે છે ચાર ગતિથી વિલક્ષણ જેના ચાર ગતિનું લક્ષણ અને સિદ્ધનું લક્ષણ જ વિલક્ષણ છે કોઈ એની અરે મેળ ખાયું સર્વાદ સિદ્ધની ગતિ તો એનાથી સિદ્ધ ગતિ વિલક્ષણ છે સમજાણું જ્યાં સર્વાદ સિદ્ધના દેવો એની ઉપર બહાર જોજન જ ફક્ત સિદ્ધ છે આમાં ખેતને મળી એક અવતારી ચૌદ પુરાણા ભણદાર કેટલા છે ક્યાંય બાર જન છે કે પણ એને મનુષ્ય પણ આવીને પ્રાપ્ત થયું છે ન્યા આમ જઈને પ્રાપ્ત થયું નથી સમજાણું કાંઈ જઈ મનુષ્ય પણ પામીને આ સિદ્ધ સમાન ધ્યાન કરશું ત્યારે અમે સિદ્ધ થઈશું ન્યા સિદ્ધ ને પાડો સિદ્ધ નજીક કહેવાય બહુ નજીક કહેવાય તો એની પાસે નિગોદ રહેશે વળી જુદા ત્યાં શિવ ભગવાન બિરાજ ત્યાં નિગોદ બિરાજે છે નિગોદ છે કે નહીં એના પેટમાં નિગોદ છે સારા લોકમાં નિગોદ છે ને ત્યાં શિવ પણ એને શું આ તો સંકેત જ્ઞાની છે કેટલાક તો દેવ ચૌદ પૂર્વના ભણેલા છે અહીંથી મુનિ થઈને ચૌદ પૂર્વ લઈ ગયા છે શું પણ તમારે આતરું અહીં બહાર ક્ષેત્રથી ભાવથી આતરું ઘણું છે એ મનુષ્યપણામાં પ્રાપ્ત થઈ સિદ્ધ જેવા ત્યાં ધ્યાન કરશું અને અમે સિદ્ધ થઈશું સમજાણું કાંઈ ત્યાં તો સમકીત પહેલેથી કહે છે કે કોઈ નહીં કે નાના 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 તમે સિદ્ધ સમાન નહીં સિદ્ધ સમાન નહીં આવડાવું તો સાધારણ પ્રાણીને બિચારાને સિદ્ધ સમાન થાપું છે ને પાદરા પહેલે ધરા છે કેટલા એમ કે છે પાદરો આવો ઊંચો ઉપદેશ આ શું કે છે સાંભળનારાને કહે છે કે મેં તમારા આત્મામાં સિદ્ધને તાપી ના પાડીશ વિકલ્પ કરીશ નહીં નકાર કરીશ નહીં આમ કેમ છે એમ પ્રશ્ન ઉઠાવીશ નહીં શું નહીં આ તો મોટા વીરપણાની સભામાં જવાની વાત છે હા વીર બેઠા એની સભામાં જાય તો કઈ સુવીર તો નમાલા પામ પામ જ ના થઈ જાય એ કરતા ટે ટે
એ પંચમ ગતિ મોક્ષ તેને પામે છે, એક જ વાત છે. વંદી તું જેને આદર કર્યા સિદ્ધને, કે આદર સિદ્ધના જેવા થઈ જાય એમ કે જેને વંદી તું સૌ સિદ્ધે, સિદ્ધોને વાંધ્યા એટલે અંદર થાપ્યા એમ એનો થાય. આદર કર્યા પર્યાયમાં અંદરમાં હો એ સિદ્ધ સિદ્ધ થઈ જાય છે. એ સિદ્ધ છે અવિના રે. હા હા હા, કઈ વાત કરે, શું કહે છે? ઉપડેલા ઉપડેલાની જ વાત કરે છે. પામર ની જેવી વાત કરી અમારે નહીં થાય ભાઈ સાહેબ. પાંચ મારાના પ્રાણી છે, પાંચ મારાના પ્રાણી ને કે છે, કોને કે છે? ચોથારા ને કે છે, કોને કે છે? પંડિતજી પાંચવાર. ભાઈ પણ પહેલી વાતે સીધ પાદરા સીધ અમારા કાળ જ્ઞાન માં થપો ભાઈ સાહેબ. થોડા પાત્ર તો થવા દો, થોડું થોડું. હા ભગવાન બાપુ, તું તો પાત્ર છો પ્રભુ, તને પાત્રતાની તને કિંમત નથી. આત્મા પરમાત્મા સ્વરૂપ છે, એની પર્યાયમાં પાત્રતા સિદ્ધને કાપવાની પ્રગટ થાય, અને એ પ્રગટ કરવાને તું લાયક છો. ના નપાય, ના નપાય. આમ મોટી કેમ વાત અમને કરે, એ તર્ક ન કરે. બરાબર, જો ને રાજી રાજ પાડે. અરે અધ્યાત્મનો આવો ઉપદેશ ફલાનો ભાઈ સાંભળ ને, તારા પામર થઈને તારે સાંભળવું છે. પ્રભુતા કેવી પામી? બરાબર, સમજાણું કાંઈ? પંચમ ગતિ ને પામશે એ વંદિતું માંથી ગતિ પ્રાપ્ત થઈ ગયું. જા એ સીતો ગતિ ને પ્રાપ્ત છે, પણ જેણે વંદન કર્યા, જેણે આત્મામાં એનું સ્થાપન કર્યું, એ સિદ્ધ થશે, ચોક્કસ થશે. એટલો તો વંદી તું માથી કાઢ્યું છે. સમજાણું કાંઈ? સ્વયં સ્તુત્રમાં કહ્યું, પ્રભુ આપને ગંઠી સતુ નહીં નમે. પંડિત જાતે નો ગંઠી સતુ નહીં નમે, કારણ કે રાગ ની એકતા છે. સિદ્ધ પણ એને કોઈ રીતે નહીં બે પડ્યા. આય કે છે કે અમે આદર કરીએ છીએ સિદ્ધ નો, અને વંદન કરીએ છીએ પૂર્ણ આનંદ પ્રાપ્ત ને. સમજાણું કાંઈ? અમારો આદર રાગમાં, વ્યવહાર વિકલ્પમાં, અલ્પગીનમાં અમારો આદર નથી. સમય સાર શરૂ કરતા સાંભળનાર ને પોતે કેનાર બે અમે આ પ્રમાણે છીએ. અમારા સંગાતીઓ પણ સિદ્ધપદ ને પામશે કે છે. સમજાણું કાંઈ? એટલો મહાન મંગળી વંદે તું સૌ સિદ્ધિ ખાતા છે ભગવાન ને, તે ભગવાન થયા વિના રહેશે નહીં. બરાબર, સમજાણું કાંઈ? હા, ઓલું નથી કરતા. આ શું કેવા ક્યાંક જાય છે ને, કાળો કાળો હોય છે ને ભાઈ, પ્રસ્થાન મૂકે છે ને, પ્રસ્થાન. હા, બહાર જવું હોય મંગળવાર, કોઈ એવું વાર આપણે કઈ બહુ ખબર પડતી, ભાઈ વાર ન હોય તો કઈ નહીં નીકળાય. બે ચાર કવાર હોય ને, બે ચાર બીજું હોય ને, ત્યાં મૂકી આવે પ્રસ્થાન મૂકી આવે. પછી જયારે હાલવું ત્યારે તને લઈ જાય બીજે દિવસે. એમ અત્યારે જે કેવળ જ્ઞાનનો કવાર છે થોડો, પણ સ્થાપન કર્યા છે સિદ્ધ ભગવાન ને આકાવે. એમ કવાર છે, માટી અમુક જયારે ગતિને પામવાનો છે, મનુષ્ય ભોગ થશે તે દી અમે કેવળ જ્ઞાન લઈને પૂરણ થઈ જશું. પણ અમે તો અત્યારથી સિદ્ધ ને થાપીએ, પ્રસ્થાનું મૂક્યું છે એમ એમ કે છે. બરાબર, પસ્તાના કેતે પંડિતજી, હું ચાલે છે કે તમારે હિન્દીમાં પસ્તાના મુક્ત, પસ્તાના મુક્ત એમ કેતે અમારે, હું બહાર જવું હોય ને કે પ્રસ્થાન એ મૂકે છે. આમ જવું હોય ને પણ બહાર કઈ ન હતી તો પેલ મૂકી આવે, પછી જે એટલું હાલ શરૂ કરી દીધું.
છે કે નહીં ચંદ્ર નહીં એવું પ્રસ્થાન છે કે નહીં તમારા બધું એમાં પ્રસ્થાન મૂકે છે અમે પ્રસ્થાન મૂક્યું છે સિદ્ધપણા ને સાચા છે અમારી ગતિ ભલે આ કાળે સિદ્ધ નથી પણ અમે સિદ્ધ થવાના એ પ્રસ્થાન મૂક્યું એમ કે છે હા હા સમજાણું કઈ હવે પંચમ ગતિ કેવી છે જરી એના એના વિશેષણ જેને વંદન કર્યું છે જેને થાપ્યા છે અહીં એ કેવા છે એનું જ્ઞાન કરીને થાપ્યા છે એમ કે છે એને ઓળખાણ કરીને થાપ્યા છો ધ્રુવ છે સ્વભાવ ભાવ રૂપ છે ધ્રુવ નર્થ સ્વભાવ ભાવ ભૂત તૈયાર પહેલો શબ્દ છે સ્વભાવ ભાવ ભૂત તૈયાર वो शब्द है ना उसमें स्वभाव भूत वो अर्थ में क्या है अर्थ में बोला मैं अपने पहले स्वभाव की उत्पन्न थी हमने कहा स्वभाव व भूत शू के स्वभाव भाव भूत ये स्वभाव भाव रूप है सीध गति स्वभाव भाव रूप है स्वभाव पर्याय की बात छो સીધ ગતિ સ્વભાવ ભાવ રૂપ છે સ્થિતિ સાચમ કર્યું ધ્રુવ ધ્રુવ કયો સ્વભાવ ભાવ રૂપ છે સ્વભાવ ભાવ રૂપ હોય તો ધ્રુવ જ રહે સમજાણું કઈ જો સીધ ગતિ મોક્ષ ગતિ સ્વભાવ ભાવ ભૂત છે સ્વભાવ ભાવ ભૂત તયા સમજાણું કઈ પેલામાં જરી આપણે અર્થ ફેર થઈ જશે હિન્દી ભાઈ એમ નામ લખ્યું છે આની થી પાછળ કઈ ફેરવે નહીં મારા આ છપાયું ને દિલ્હી થી પણ કઈ જરીએ વાંચે ને નવા છપાય પણ કઈ નક્કી તો કરવું છે કાક શું છે પંચમ ગતિ સ્વભાવ સે ઉત્પન્ન હોય એટલે ધ્રુવ રૂપ કા અવલંબન કરતી હોય એ આપણે જે લખ્યું છે પેલા જયચંદ પંડિત લખ્યું એમ લખ્યું છે પંચમ સ્વભાવ છે ઉત્પન્ન હોય પણ આ એમ નથી આ તો રૂપ હૈ આ પહેલાના અર્થ જે ભર્યા એમને આયલે હાંકી રાખે પણ કઈ વિચાર ધ્રુવમ સ્વભાવ ભાવ રૂપ છે વર્તમાન છે ઉત્પન્ન થયું છે એમ નહીં સ્વભાવ ભાવ ભૂત પર્યાય છે સિદ્ધની જેમ દ્રવ સ્વભાવ છે જેમ ગુણ સ્વભાવ છે એમ પર્યાય પણ સ્વભાવ ભાવ રૂપ છે સમજાણું કઈ એવા અસ્થિ થી અસ્થિ સિદ્ધ કર્યું છે દ્રવ ગુણ તો અસ્થિ સ્વભાવ રૂપ છે પણ પર્યાય સ્વભાવ રૂપ છે સ્વભાવ ભાવ રૂપ છે પર્યાય સ્વભાવ ભાવ રૂપ છે હું પર્યાય ને સાધન કરી નાખે છે ને પર્યાય એટલે હું એ પર્યાય સ્વભાવ ભાવ રૂપ છે આ બધાને તને શું ખબર પડે બરાબર હા આમો એક સમયનો પર્યાય એ ભાવ રૂપ છે સમજાણું કઈ પર્યાય એટલે હું પર્યાય તો કઈ પણ પર્યાય વસ્તુનું સ્વરૂપ છે અને સિદ્ધને જે પર્યાય પ્રગતિ સ્વભાવ ભાવ રૂપ એ વર્તમાન છે સ્વભાવ ભાવ રૂપ છે ત્રણેય સ્વભાવ ભાવ રૂપ થઈ ગયા દ્રવ સ્વભાવ ભાવ તથા ગુણ સ્વભાવ રૂપ હતું પર્યાય સ્વભાવ ભાવ રૂપ રહી થઈ ગયું ત્રણેય એકાકાર થઈ ગયું સમજાણું કઈ જ્ઞાનચંદજી કુમકુંદાચા કેટલી ભાવ ભર્યા અંદર અમૃતચંદર હતી એનો ખુલાસો કરે એના ગણધર હતા એ તીર્થંકર જેવાય પંચમ કાળમાં કુમકુંદાચાર્ય તો પંચમ કાળની અપેક્ષા તીર્થંકર જેવું કામ કર્યું છે અમરચંદ્રાચાર્ય એના પેટ ખોજ્યા છે એટલું બધું જો નો એકદમ કાઢી શકાય ને એટલી ટીકામાં અંતરનો ઉત્સાહથી હોંચતી ટીકા અંદરમાં જેટલું એનું પૂરી છે એટલું કરી બરાબર સમજાણું કઈ એવું લખે છે ને હા લગ્ન હોય ને ભાઈ મારા હદાને લખે તમારી આવી મંડપની શોભા લખે તમારે લખે તો હોગા કોઈ દીકરી હોય જમાય હોય દૂર હોય ને દૂર પરદેશમાં ભાઈના લગ્ન છે
તમારે આવી મંડપની શોભા અહીં કે પ્રભુ તમે અહીં પધારો તાર અમારા સાધકની શોભા છે. પધારો અહીં પધારો અહીં બધા પોતે પધરાવે ન કોઈ પધરાવે. અમારા મોક્ષ માર્ગ ની શોભા પ્રભુ તમે અહીં અમારામાં બિરાજો એમાં અમારી શોભા છે. સમજાણું કઈ પ્રવચન સંયમભર દીક્ષા દીધી છે. અમારો સંયમભર અમે પોતે ભરીએ છીએ. અમારી મોક્ષ ને અને સાધક દિશા ને દીક્ષા ને અમે ભરીએ છીએ. કોઈ બીજા નથી, સંયમભર છે અમે એમ કે છે. હા, મોક્ષ લક્ષ્મી અમે ભરીએ છીએ. કન્યા સંયમભર પૂતે વરે કે બીજો પાઠ કરે વરે તો સંયમભર કહેવાય. એ પ્રવચન ધર્મ એમ લીધું છે આચાર્ય. અમે વળીએ છીએ મૌખિકા સંયમ અમારા શુદ્ધ સ્વરૂપને સાધન કરી અમારી સિદ્ધ પ્રદેશા જ પર્યાયમાં થાપી છે. અમે સ્વયં પોતે સ્થાપન કરીએ છીએ અને સ્વયં પ્રત્યે સિદ્ધને વળીએ છીએ. સમજાણું કઈ કોઈને અથાળે આશરે નિમિત્તથી રાખતી એને આધારે અમારી મોક્ષ ગતિ નથી, એવી અમારી દીક્ષા પણ એવી નથી. હા હા હા, એ તો દિગંબર સંતો વાત કરે. સમજાય છે? હા છે, એમાંથી કહીએ છે ને ક્યાં આમાં આમાં છે કે નહીં જુઓ ને, પણ જુઓ તમે નહીં. પંચમ ગતિ જેને અમે અહીંયા થાકી છે ભગવાન કુનકુંદા છે અમારી પર્યાયમાં, જયારે અમને મનોદગતિ છે ને, અમને મનોદગતિ છે ને, ના ગતિ પતિ રહેવા દે. નંદનજી ક્યાં મનોદગતિ ને છોડી દે, ગતિ છે, સીધ ગતિ છે, સીધને થાક સીધને અમે થાકીએ છીએ ને તું ના હું કર પડે. તારા આત્માની જેવી લાયકાત છે કે સિદ્ધ જો આત્મા છે બાપુ, ના ના પાડજો, હા પાડીને છોડી દે. પ્રમાણમાં એ કહેશે ને કહીશ દાહેજ પ્રમાણ નહીં કરશે કે એમ કે વાત ને છલમ ના ઘેતમાં કોઈ શબ્દોમાં ભૂલ અમારી પડે બોલવા ફરવા, એ અમારું કે લક્ષણ અમારો તો અનુભવ પ્રમાણ છે. છલમ ના ઘેતમ દુર્જન વક્ત છે ને ભાઈ, એમાં જૈસન આચારમાં બહુ દીખાયો આચાર્ય પણ કહી દીધું ને પાંચમું છે ને. ભાઈ છલમ ન ઘેતમાં કહી છલમ ન ગ્રાયમ દુર્જન વત સંસ્કૃતિ કાઢે જય સમાચાર. અમારો આશય વસ્તુનો અનુભવ ને આત્માની પૂર્ણ શક્તિની પ્રગટતા કેમ થાય એ અમે થાપીએ. અનુભવની વાત સાધકની વાત કરી એમાં તારો લસવું જોઈએ. આ વ્યાકરણ આમ ભૂલી ગયા, ભરણ આમ ભૂલી ગયા, કદાચિત તારો સૂક્ષ્મ હોય એનો અને તારે ખ્યાલમાં વાત આવે તો અહીંયા ઉભો રહી જ નહીં, કાદી ની દુર્જન વાત લેવાય ભૂલ્યા, હવે ભૂલ્યા નથી આંબર ને. સમજાણું કઈ એમ આચાર કે છે. ઓહો, એક તો સિદ્ધની પર્યાય એને સ્વભાવભૂતપણું, અનુમતિ તો રાડ નાખી જાય, પર્યાય અને સ્વભાવ ભાવપણું. હે, પર્યાય ને જરી માને નહીં. આ તો કે પર્યાય સ્વભાવભૂત થયા, મંગળી નથી કર્યું કે અત પ્રમત એ સ્વભાવ ભાવભૂત થયા. પહેલો સંસ્કૃત ટીકાનો શબ્દ નથી શરૂ થયો. હા હા હા, સમજાણું કઈ પર્યાય છે, સીધ એક પર્યાય છે, મોક્ષ ગતિ છે, પર્યાય છે. તો ભાઈ પર્યાય ને સ્વભાવ પણ પર્યાય તો કઈ વિષમ પણ હોય કા અથિર પણ હોય કા દુઃખરૂપ હોય, પર્યાય નો એકદમ હું તો કહેતો બોલો બચારો કહેતો કે હજી સીધ ને પર્યાય વળગી રહી. શું પહોંચી દઉં તમે આટલા ફરક ક્યાં શું કરો છો? પંડિત નહી શું તો પરિયે થી ગુટકો હવે આટલો પંડિત મોટો કેવો નામ તો બધા ખાસ થઈ માણસ મર માણસો અત્યારે વીસ પંથી નો આગળ ઘણો સાંભળી નતો. આ યોગ્યતા અને પર્યાય ની વાત તો અહીંયા એટલે પણ પંડિત તમે છો ને,
એટલે શું વરસાદ છે? બસ મળ્યા હતા આપણને એક સમય ની સ્વતંત્ર શુદ્ધ અને તે પોતાની યોગતા થી થયેલી. આ પર્યાય ને યોગતા તો અમે નવું ભાઈ પર્યાય નું તમને નવું કહો. કાર્ય તો પર્યાય માં છે, દ્રવ્યધ્રુવ માં કાર્ય કેવી હતું? મોક્ષ માર્ગ પર્યાયમાં, સંસાર માર્ગ પર્યાયમાં, સિદ્ધપણું પર્યાયમાં, બધું છે પર્યાયમાં. ભાઈ એની પર્યાયની સ્વતંત્રતાની પર્યાયની ખબર નથી ત્યાં શું થાય. અહીં તો ભગવાન અમરચંદ્રાચાર ધ્રુવ શબ્દ માંથી અકાજો એટલા સિદ્ધ ગતિ ધ્રુવ. ધ્રુવ તો દ્રવ ગુણ હોય, સમજાણો? તેથી પહેલો શબ્દ ભગવાન વંદી તું સૌ સિદ્ધે ધ્રુવમ. સિદ્ધ પર્યાય છે પણ ધ્રુવ છે. હું કુંકુંદાચાર ધ્રુવ કીધી પણ ધ્રુવ તો પ્રભુ દ્રવગુણ હોય. હવે ને એ પર્યાય સ્વભાવ ભૂત છે, સ્વભાવ માંથી ધ્રુવ છે. સમજાણો? કાંઈ વિતરાગી પરમાનંદ ની પરણતી પરિણામિક ભાવની પર્યાય પૂરી થઈ. પરિણામિક જેવો એ દ્રવ ને ગુણ રૂપે હતો એવી એની પર્યાય જ્ઞાયક ની પરિણામિક ની પૂરી થઈ ગઈ. એનો સ્વભાવ ભૂત છે. રાજના છે બોલા, એક આત્માને માનનારા ને પર્યાય ને નહીં માનનારા, એમાં બધી પર્યાય એક અનંત સિદ્ધો ની એક એક ની પર્યાય સ્વભાવ ભૂત. સર્વ સિદ્ધુ ને નાખ્યા ને બધા એ સિદ્ધ ની એક એક પર્યાય સ્વભાવ ભૂત. બાપુ એ વસ્તુ છે, સમજાણું? કાંઈ પંચમ ગતિ સ્વભાવ ભાવ રૂપ છે. સ્વભાવ ભાવ ભૂત થયા રૂપ એનું છે, રૂપ છે. ભગવાન આત્મા જેવો સિદ્ધ સ્વરૂપે શક્તિમાં હતો એવી પર્યાય વ્યક્ત રૂપે સિદ્ધ સ્વભાવ સ્વભાવભૂત થઈ ગઈ. એને મોક્ષ ને એને સિદ્ધ ને એને ધ્રુવ કહેવામાં આવે છે. સમજાણું? કાંઈ આ પર્યાય ને ધ્રુવ કીધી. હા તો છે જ્ઞાન એમને રહેવાની છે ને સદ્રષ્ટા ને એવી. પણ અહીં તો વર્તમાન સ્વભાવભૂત છે, એક સમય ની પર્યાય સ્વભાવભૂત છે એમ સિદ્ધ કરવું. થોડી રહેશે ભલે રે, સમજાણું? કાંઈ વસ્તુની સ્થિતિ આમ છે કે ભાઈ એ પોતે પરમાત્મા પૂર્ણાનંદ સ્વરૂપ, એનું ધ્યાન કરતા સિદ્ધ નું ધ્યાન કરતા સિદ્ધ જેવી પર્યાય થાય. સિદ્ધ ની સ્વભાવભૂત પર્યાય છે, તારી પણ ધ્યાન કરતા પર્યાય સ્વભાવભૂત થઈ જશે. સમજાણું? કાંઈ તો સમજાય છે કે નહીં? આના એ ભાઈ કોઈ બી ક્યાંય સાંભળવા મળ્યું ન હોય એક ની દયા પાડો, સમાય કરો, પુઆ કરો, પરિક્રમણા કરો. ભગવાન ભાઈ હે, અરે ભગવાન બાપુ મૂળ વર છે કોણ એને તો જો, વર વિનાની જાન, વર વિનાની જાન કેતા ને દુલ્લા વિનાની, દુલ્લા વિના જોડી દીધી જાન. જાન કેતે ક્યાં? બરાબર બરાબર બરાબર. હા એ તો વર પેલો લીધો છે સિદ્ધ ભગવાન, એવો તું પૂછે જો એમ કે. ધ્રુવપણા ને અવલંબે છે, સ્વભાવ ભાવ રૂપ છે. તેથી એમ કહ્યું ને સ્વભાવમાં ભૂત થયા ધ્રુવત્તમ અવલંબન માના. ભગવાન સિદ્ધુ જેનો દ્રવ્ય ને ગુણ સ્વભાવ સ્વભાવ ભૂતપણે ધ્રુવ છે એવો સિદ્ધ ભગવાન નો પર્યાય સ્વભાવ ભૂતપણા ને લઈને ધ્રુવ ને અવલંબે છે. સમજાણું? કાંઈ કારણ આપીને સિદ્ધ કર્યું છે. સ્વભાવ ભાવ ભૂત થયા ધ્રુવત્વ અવલંબન. ધ્રુવ નું અવલંબન કેમ છે? સ્વભાવ ભૂત છે માટે. સમજાણું? કાંઈ એને ભરોસા બાપા હતો આમ એને આમ ચોસલે બેસવું જોઈએ વાત. સમજાણું? કાંઈ નાક લાગતો હતો ને પેલો એક પીડ મોટું આવું તપેલું હોય ને પછી પાણી ભર્યું હોય મોટું, પછી એવડો એક લાકડાનો ડાકો કરીને એમાં નાખે અંદર પાણી બધું નીકળી જાય. તપેલા ભરા તપેલા સમજ છે વર્તન,
આ ઇતના વર્તન હોતા ને મંડોમાં પાણી ઇતના ભરા હોય પછી ઇતના એક પોલ લાકડાનો ડાટો ડાટો સમજે ને લાકડાનો અંદર માં જોતા જેટલું વાતસણ એટલું અંદર ડાટો નાખે લાકડું પાણી બધું નીકળી જાય એમ તેવી તારી પર્યાયના સીધ ને અંદર ના આવે આ બધો વિચાર હલપક નીકળી જશે એમ કે છે આમાં પેલું સમજાણું કાંઈ આ તો સિદ્ધાંત છે મહામંત્રો છે આ કઈ કોઈ વાર્તા કથા નથી આ તો એક એક શબ્દોમાં મહા આગમો પીણ્યા છે મોટા આગમો એક એક સિદ્ધ પર્યાય ખાતી સ્વભાવ ભૂત દ્રવ્યગુણ સ્વભાવ પહેલો સ્વભાવ નહોતો વિભાવ હતો તે ટળીને આ દશા થઈ છે એ દશા એમ એમ રહે છે એવા અનંત સિદ્ધો છે તો એથી અનંત ગુણા બીજા આત્માઓ અનંત કાળમાં જયારે આટલા અનંત થયા એ થોડા કાળે સિદ્ધ થાય છે અસંખ સમયમાં સિદ્ધ થાય છે અનંત કાળ ને જોઈએ સિદ્ધ થવા નહીં એટલા અનંત ની સંખ્યા હું પણ ભળ ને ભાઈ હાલ ને તને અહીં નોતરું આપીએ છીએ આગમટે આગમટે સમજે બધાને ઓછી ના આપે ને પણ મજંતુ એવું શબ્દ છેલ્લી અને છેલ્લા શ્લોક હે બધા છેલ્લે આરત્રી આરત્રી હે ને મજંતુ નિર્ભમમી સમમેવ લોકા આલોકુ છલંતિ શાંતરસે સમસ્તા આપલા વિભ્રમ તિરસ્કરણી પરેણ પ્રોન્મગ્નેશ ભગવાન અવબોધ સિંધુ જોઈ કહેશો સમજાણો જ્ઞાન સમુદ્ર ભગવાન આત્મા વિભ્રમ રૂપી આડી ચાદર ને સમૂળથી ડુબાડી દઈને પોતે સર્વાંગ પ્રગટે હે આ સમસ્ત લોક તેના શાંતરસમાં સમસ્ત લોક તેના શાંત રસમાં એક સાથે દેખો આગમતે નોતરું બધા આખી દુનિયા આવીને અહીં આવી જાઓ શાંત રસમાં મજંતો નિર્ભરમ અમે સમેવ લોકા જુઓ ને અમૃતચંદ્ર યાત્રી પૂરી કહીને આખા આત્માઓ તો બધા આવો ને શાંત રસમાં ડૂબી જાઓ ને બધા શાંત એક સાથે પાછો સમસ્ત લોક એના શાંત રસમાં એક સાથે જન્મગ્ન થાવ કેવો છે શાંત રસ સમસ્ત લોક પ્રેમ ઉછળી રહ્યો છે એટલે લોકાલોક નું જ્ઞાન જેમાં થઈ જાય છે એમાં આવો પ્રભુ એમાં આવો આખી દુનિયા ની જગો આ અમારે ક્યાં નોતર માં ભગવાન દીકરી પરિણતી કે થાય આવી જાઓ બધા અહીંયા પૈસા પણ માંદા હોય નો આવે તો એને ઘેરી રહ્યા સમજાણું કાંઈ પણ અમે તો આ બધા લોક ને કહી આવો આવો અહીંયા નલભાઈ ભગવાન ની દીકરી પણ ને થાય પરંતુ કે છે એ સિદ્ધ ની પર્યાય સ્વભાવ રૂપથી ધ્રુવ ને અવલંબે છે કારણ આપ્યું ભૂત ત્રયા ધ્રુવત્તમ અવલંબન માન એ ધ્રુવ નો અર્થ કર્યો એટલો પેલો સમજાણું કાંઈ મહા સિદ્ધ નો વિનય કરીને હા જે ઉપર બિરાજે તેને પોતાની પર્યાયમાં થાપીને નીચે લાવીને હા હા રામચંદ્ર નતું કહ્યું ચંદ્ર ને ગુંજામાં નાખ્યો આ કુંકુંદાચાર કરે કે અમારી પર્યાય ના ગુંજામાં અનંત સિદ્ધ ને પાણી નાખ્યા છો બરાબર હા સમજાણું કાંઈ ભગવાન મોટો એના જેવો મોટો દુનિયામાં કોણ છે એના જેવો મોટો કોણ છે પણ જે મોટપ બીજાને આપે એની મોટપ ની વાત શું કરવી શિવ ભગવાન એની આત્મા જેને સિદ્ધ ભગવાન સિદ્ધપણાના ધ્રુવપણાને અવલંબે છે સ્વભાવ ભૂતપણાને લઈને એવું જેને સિદ્ધપણું અંદર બેઠું એને સ્વભાવ ઉપર લખી જઈ અથિરતા અને અલ્પજ્ઞના ટળી સર્વજ્ઞને ફીર વિતરા થઈ છે એમ કે છે કોણ કરાર પોતે કે છે અમે સિદ્ધ થવાના
પાંચમો વાળો જે કાળ છે તેથી અત્યારે સ્વર્ગમાં જઈશું. સમજાણો? જ્ઞાતિ મનુષ્ય થઈને સિદ્ધ થવા ના એમ પુકાર કરે છે. સમજાણું? કાય ચારે ગતિઓ પર નિમિત્તથી થતી હોવાથી ધ્રુવ નથી. અસ્થિ નાસ્તી કઈ વાત અસ્થિથી ઉપાડી છો. ધ્રુવ એટલે સ્વભાવ પણ બસ એટલું પછી ખુલાસો કરવા. ચારે ગતિઓ પર નિમિત્તથી થતી હોવા ધ્રુવ નથી. પર નિમિત્તથી થાય કે ધીર રે, આ તો સ્વભાવપણા રૂપે થઈને સ્વભાવભૂત દશા થઈ ગઈ એટલે ધ્રુવ રહી ગઈ. ચાર ગતિમાં તો ગમે તે સ્થિતિ હોય સ્વર્ગ આવ્યો એ કઈ અમર નથી. અમર તો હું ઘણો કાળ રહે છે મેચી કે છે. બાકી તો પર્યાય સિદ્ધની જ્યાં પૂરી થાય થઈ અઢાર સાગર નથી વાત કરી. આઠમા દેવલોકની અઢાર સાગર ની સ્થિતિ અને મિથ્યા દ્રષ્ટિ જીવ કોઈ પુણ્ય કરીને આવ્યો સ્થિતિ પૂરી થઈ ગઈ. અઢાર સાગર માં ક્યાંય મરવું ભાટકું નતું. અસંખ્યાતા અબજ વર્ષમાં અસંખ્યાતા અબજ વર્ષ તો પલ્લુપમમાં જાય એવા એવા દસ કોડા આપણે પલ્લુ સાગર પણ એવા અઢાર સો ક્યાંય આમ ભાટતું નતું. આમ આમ જ્યાં અંધભાઈ હવે હું જાઉં ક્યાં? આ ક્યાં સ્વભાવ ભૂત ગતિ હતી? હે, જે પાછા ત્રિંચમાં જાય કેટલા મનુષ્ય થાય તો કહી દઉં. હા, આઠમા દેવ લોકો દેવ એ આત્માના ભાન વિના ધ્રુવ સ્વરૂપ ચિદાનંદ પ્રભુ એના ભાન વિના જાય ધોળમાં પાછા. પશુ પચંદ્રીઓ પચંદ્રી થાય એક નજર થાય. હા 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 હા, ક્યાં ક્ષણ પહેલા આઠમું અને ક્યાં ક્ષણ પછી સ્વર્ગ ત્રિયંશ, એ બધી અથિર દશા છે. આ તો ચાર ગતિ પર નિમિત્ત થી થતી હોવાથી ફીર ન હોય એ અઢારે પણ પૂરા થઈ ગયા. એકત્ર પૂરા થઈ ગયા નવમી દ્રવ્ય મિથ્યા દ્રષ્ટિ અનંત વાર કેટલી સાવ રૂપ મેં ગયો. આત્માના શુદ્ધ અંતર સચિદાનંદ પ્રભુના અંતર ભાન વિના એને ક્રિયા કાંડુ અનંત વાર એવી કરી નવમી દ્રવ્ય કે એકત્રી સાગર ગયા અંત આવી ગયા. એના ગતિ છે ને એ ક્યાં વસ્તુ છે? ભરના નિમિત્ત વાળી ગતિ પૂરી થઈ ગઈ એ માણસ માં આવે. નવમી દ્રવ્ય વાળા માણસ માં આવે પણ થઈ જાય બસ થઈ ગયું. ક્યાં યુ બધું યુ બધું બધું કેટલી શાશ્વત સમજાય છે? કઈ ચાર ગતિ પરના નિમિત્તથી ઉત્પન્ન થવાની હોવાથી રાજા મહારાજા અહીંથી હજો ને મોટા કરોડપુરુ ના ઇફારા હજો ને મહાવીર ક્ષેત્રમાં અહીં હતા. અત્યારે ભગવાન કરોડપુરુ ના છે. ભગવાન સિમંદર ભગવાન અહીં કરોડપુરુ ના હતું. ઋષભદેવ નું ચોરાશ ના કરું પણ એ વખત બીજા મનુષ્ય નું કરોડપુરુ નું કરોડપુરો એક પૂર્વ માં 70,56,000 કરોડ વર્ષ જાય. એવા એવા કરોડપુરો હવે એ કેટલો કાળ પણ હવે એ જ્યાં પૂરા ત્યાં હાય હાય એ બધી મનુષ્ય ગતિ દેવગતિ નારકી ગતિ અને પશુ ગતિ એ પરનિમિત્તિ હોવાથી ધ્રુવ નથી વિનાશિક છે. ધ્રુવ વિશેષણથી પંચમ ગતિમાં એ વિનાશિકતા અનુભવ છે. એમ કરીને ધ્રુવ શબ્દમાં ઘણું અમારી દીધું છે. ધ્રુવ કરીને સિદ્ધ ભગવાનને સ્થિતિ બીજા સમય પછી.